सूरत महानगर पालिकानो चितार आज आपनी समक्ष रजू करीश। जी हाँ, नमस्कार, स्वागत छे आपनू। महानगर पालिकानो मतयुद्ध लईने वधु एक वखत हूँ आवी गई छूं सूरत खाते। सूरत ना पत्रकारों आपने जणावशे सूरत नो चितार, सूरत नो हाल महानगर पालिकाना मतयुद्धमां। सूरत ना सीनियर जर्नालिस्ट पासेथी जाणीशुं के सूरत महानगर पालिकानी जे वातो आवे छे ते केटली साची अने केटली खोटी, केटली कामगीरी अत्यार सुधी महानगर पालिकामां કોર્પોરેટરોએ કરી છે, કેટલા કોર્પોરેટરો મલાઈ ખાવા માટે આવ્યા છે, અને આ વખતે સુરતની રાજનીતિમાં કોણ ગાબડું પાડશે, કોણ કેટલા મત લઈ જશે, આવી તમામ ચર્ચા કરીશું આજે સુરત મહાનગરપાલિકાના મતયુદ્ધમાં। મારી સાથે સિનિયર પત્રકારો સુરતના જોડાઈ રહ્યા છે, નરેશભાઈ વરિયા, ધર્મેશભાઈ કુકડિયા, ફૈઝલ બકીલી, ભાઈ ભટ્ટ, આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, આપ જણાવો સુરતનું રાજકારણ આ વખતે શું કહે છે? સુરતના રાજકારણમાં મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર છેલ્લા 20-25 વર્ષથી ભાજપનું શાસન છે। કોંગ્રેસ ગયે વખતે 2015ની અંદર પાટીદાર આંદોલનને કારણે કોંગ્રેસને ઘણી સીટ મળી હતી, બાકી છેલ્લા 25 વર્ષની અંદર કોંગ્રેસને 10-11થી વધારે સીટો મળી શકી નથી। કોંગ્રેસ પોતાની સ્થિતિ સુધારી શકી નથી, એટલે એનો જે ફાયદો છે સીધો ભાજપને મળે છે અને ભાજપનું શાસન છે। આ વખતે પણ કોંગ્રેસે પ્રયત્ન કર્યો છે, સાથે આમ આદમી પાર્ટીના પણ ઉમેદવારો મેદાનમાં છે અને ભાજપના ઉમેદવારો છે। આ વખતે પણ જંગ ખરાખરીનો છે, પરંતુ છતાં પણ કોંગ્રેસને 2015 જેટલી યારી મળે એવી સંભાવના ઓછી છે। તે સમયે પાટીદાર આંદોલનનો વેવ હતો, આ વખતે નથી, એટલે કોંગ્રેસના ઉમેદવારોએ ઘણી મહેનત કરવી પડશે। ભાજપના ઉમેદવારોનું સંગઠન, ઉમેદવારો કરતાં પણ ભાજપનું જે સંગઠન મજબૂત છે, એનો પ્રચાર પ્રસારની જે વ્યવસ્થાઓ છે એને કારણે ભાજપના ઉમેદવારોને ભાજપને ઘણો સારો ફાયદો થશે। આમ તો પાટીદાર આંદોલન કોંગ્રેસને વધારે ફળ્યું હતું, પણ એવું કહેવાય છે કે આ વખતે તો પાટીદારો પણ કોંગ્રેસની સામે આવી ગયા છે, સામે આવ્યા છે, સાથે છે પાટીદારો। શું સ્થિતિ લાગી રહી છે કે રાજકારણ કંઈક બીજું છે? 2015ની ચૂંટણીમાં પાસનો સપોર્ટ હતો કોંગ્રેસને, આ વખતે થોડુંક રાજકારણની સ્થિતિ બદલાઈ છે। પાસ અને કોંગ્રેસ વચ્ચે એક સમજૂતી થઈ હતી કે પાસના જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે, પણ છેલ્લી ઘડીએ ટિકિટ નહીં આપતા પાસ સાથે એમને વાંકું પડ્યું અને પાસે આ વખતે કોંગ્રેસને ટેકો નહીં આપવાનો નિર્ણય લીધો છે અને વિરુદ્ધ પણ પ્રચાર કરી રહ્યું છે। ગઈ વખતે જે ખાસ કરીને વાત કરવામાં આવે તો પાટીદાર નોમિનેટ જે વિસ્તાર છે, કોંગ્રેસનું પ્રભુત્વ ગઈ વખતે વધ્યું અને બેઠકો વધી, એ ખાસ કરીને પાટીદાર વિસ્તારોમાં જ વધી હતી। આ વખતે પાસ એનાથી દૂર છે। પાટીદાર અનામત આંદોલનની પૃષ્ઠભૂમિમાં ગઈ વખતે જે ચૂંટણી લડાઈ એના કારણે 23 જેટલી બેઠકો કોંગ્રેસને વધુ મળી હતી, આ વખતે પાસ એની સાથે નથી। એ ઉપરાંત પાસ દ્વારા એવો પણ નિર્ણય કરાયો છે, આપણે ભાજપની વિરુદ્ધ જ કામ કરવાનું છે, એટલે આપના જે ઉમેદવારો છે સપોર્ટ કરવાનો, એટલે આ વખતે ચોક્કસપણે જે લાભ પાટીદાર આંદોલનથી કોંગ્રેસને મળ્યો હતો ગયા વખતે એ મળવાની શક્યતા નથી। કોંગ્રેસ એક મજબૂત વિકલ્પ તરીકે ક્યારે નથી આવ્યું ગુજરાતની રાજનીતિમાં, જ્યારથી ભાજપે પોતાની પકડ જમાવી ત્યારથી એવું કહેવામાં આવી રહ્યું છે, પણ તેની સાથે સાથે આમ આદમી પાર્ટીએ આ વખતે સુરતમાં કેટલી પકડ જમાવી છે? શું લાગે છે કે આમ આદમી પાર્ટીની દાળ ઉકળશે ખરી? જીગ્ના, ચોક્કસ જ એમણે પોતાની હાજરી પુરાવી દીધી છે। આપણે 2015 કે વિધાનસભા લોકસભામાં બી તે ક્યાંક દેખાતા હતા, પણ એમની હાજરી નહોતી દેખાતી। આ વખતે ચોક્કસ જ એવું થયું છે કે એમણે ખૂબ બધા વકીલોને મેદાનમાં ઉતાર્યા છે, પોતાની પેનલમાં ઘણા બધા 100થી વધારે તો ઉમેદવારો ઉતાર્યા, એટલે મેક્સિમમ વોર્ડમાં આપના ઉમેદવારો પોતાની રીતે પ્રચાર, એમનું જે પ્રચાર અભિયાન છે, જે પદ્ધતિનું દિલ્હી મોડેલ બતાવીને લોકોને આકર્ષણ 100% કરી રહ્યા છે। પણ જેમ આપણી વાત, જેમ તમે કહો છો, જેમ ત્રીજો વિકલ્પ ગુજરાતમાં આટલો બધો ચાલ્યો નથી, આપે પોતાની હાજરી આ વખતે બતાવી છે અને એ સીટમાં કેટલી પરિવર્તિત થશે એ થોડી શંકા છે, પણ એકાદ વોર્ડમાં કદાચ વધારે સારું કરે કે જ્યાં કોંગ્રેસના વોર્ડ નંબર 3 બહુ સ્પેસિફિકલી, કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો નથી, એક જ ઉમેદવાર છે 4 પેનલ પર, એટલે ત્યાં સીધો મુકાબલો ભાજપ અને આપ વચ્ચે થઈ રહ્યો છે, એટલે ત્યાં પોતાનું હાજરી નોંધાવે તો આશ્ચર્ય નહીં પામવું જોઈએ, અને ખાતું કદાચ સુરતથી ખુલે પણ કદાચ આપનું એવું દેખાઈ રહ્યું છે આજના તબક્કે। આ વખતે ફાઇટ બે પક્ષોની વચ્ચે નથી, પણ આ વખતે ફાઇટ વિપક્ષની વચ્ચે છે એવું લાગે છે? સાચી વાત છે, મારા હિસાબે તો આ ચૂંટણી જેવું છે જ નહીં, એમ એક નાટક કહેવાય ને કે રોલ પ્લે કરે બધા। બીજેપીને ખબર છે કે ભાઈ
જીતવાના છે એવું, અને બધા લોકો કહે છે કે જીતવાના છે, કોંગ્રેસને બી ખબર છે કે હારવાના છે. ત્રીજું ફેક્ટર જે તમે કીધું કે આપ છે, તો આપ એન્ટ્રી છે, આપનું ચર્ચા પણ છે, પણ અહીંયા સંગઠન છે એ બધું એટલું કોઈ સ્ટ્રોંગ નથી. એટલે સિચ્યુએશન એવી છે કે આપની એન્ટ્રીથી કોંગ્રેસ, હવે ચર્ચા એવી થઈ છે કે કોંગ્રેસ ખતમ થઈ જશે નેક્સ્ટ 5-10 વર્ષની અંદર, કારણ કે કોંગ્રેસ કોઈ લીડરશિપ નથી, કશું દેખાતું નથી. તમને શું લાગે છે કે એવા કયા કામો છે, કારણ કે ભાજપ આમ તો સત્તામાં રહી છે પણ તેમ છતાંય સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે લોકલ લેવલના પ્રશ્નો હોય એ ક્યાંય રજૂ થતા નથી, એવા કોઈ મુદ્દા દેખાતા નથી, રાષ્ટ્રવાદનો મુદ્દો પણ આવી જાય છે ક્યારેક. તમને લાગે છે કે આ બધી વાતોથી જનતાનું દિલ જીતી શકાય? એક વસ્તુ બહુ વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડે કે 25 વર્ષથી સુરતમાં ભાજપનું શાસન છે, કોંગ્રેસ ક્યાંય વિપક્ષમાં પણ નથી રહ્યું. ગઈકાલે પોતાનું મેનિફેસ્ટો જાહેર કરતી વખતે પણ એમને ચમત્કારની પણ આશા નથી. એ એવું કહે છે પત્રકારોને કે અમે વિપક્ષમાં બેસવા માટે સર્જાયા છે, એટલે એમને ચમત્કારથી પણ સત્તામાં આવે ને એવું સપને ખ્યાલ નથી આવતો. એટલે એ લોકોને તમે જીતાડી ન શકો, જેણે જીતવું ન હોય તો એને કોઈ પ્રજા પણ ન જીતાડી શકે. એટલે જ્યાં વિપક્ષ મજબૂત નથી ત્યાં સત્તા સ્થાને જે હોય એની જ વાતો ચાલતી હોય, અને સત્તા સ્થાને સુરતમાં ભાજપ રહ્યું છે 25 વર્ષના શાસનમાં. તમે એના ગમે એટલા ટીકાકાર હો, તમે ગુજરાતના બીજા શહેરોની સરખામણી સુરત સાથે જ્યારે કરતા હો તો સુંદરતાની દ્રષ્ટિએ સુરત મહાનગરપાલિકાએ કામ 100% કર્યું છે, સુવિધાની દ્રષ્ટિએ બીજા શહેરોમાં તમે પાણીના પ્રશ્નો છે, વડોદરા અમદાવાદ કે રાજકોટની સરખામણી આપણે કરીએ તો સુરતમાં પાણી પર હેડ જે પાણી છે, જે પર કેપિટા પાણી કહેવાય છે, એ બીજા કોઈ પણ શહેર કરતાં સુરતને આપે. અલબત્ત સુરતને વરદાન છે તાપી નદીનું, અહીંયા સ્ત્રોત પાણીના છે, પણ એની થયું છે. એટલે તમે જ્યારે ગુજરાતના બીજા શહેરોની સરખામણી કરો ને તો એ સુરત મહાનગરપાલિકાનું કામ તો તમને દેખાય, અને ભાજપે કર્યું છે એ વાસ્તવિકતા તમારે સ્વીકારવી પડે. અલબત્ત સર્વાંગી વિકાસની જ્યારે વાત કરો કે સુરતના નવા વિસ્તારો સમાવેશ થયા છે, કેટલાક વિસ્તારોમાં નથી થયું, પણ સુરતનો એક કેટલોક વિસ્તાર છે 100% વિકાસ થયો છે, અને એ તમારે નરી આંખે દેખાતું સત્ય છે, એને તમે નકારી ન શકો. હવે ભ્રષ્ટાચારની વાતો તમે એની સાથે કરી શકો, પણ ભલે તમે કરો, પણ તમે વિપક્ષની ભૂમિકામાં જ્યારે ગયા વર્ષે 2015માં તમે સૌથી વધુ સંખ્યા પર 1995 પછી સૌથી પરિભાષામાં રહીને જે બોલવાનું હોય એ બોલી નથી શકતા. તમારી પાસે વક્તા નથી, તમારી પાસે મુદ્દા નથી, પ્રજા તમને વિપક્ષમાં સારી રીતે બેસાડી શકી 5 વર્ષ માટે તમે વિપક્ષની ભૂમિકા પણ સારી રીતે નથી નિભાવી શક્યા. એટલે બાય ડિફોલ્ટ પ્રજા પાસે વિકલ્પ એક જ છે, અને 25 વર્ષમાં જે કંઈ કર્યું છે પ્રજાને જે દેખાય છે આપણે એનું આકલન કરી શકીએ, એમાંથી આપણે ફોરા કાઢી શકીએ પત્રકાર તરીકે, પણ જે પ્રજાને દેખાય છે તે એ છે, અને સામે વિપક્ષની ભૂમિકા નબળી છે, એટલે ભાજપને એનો સીધો ફાયદો થાય છે. વિકલ્પ નથી હોતો એટલા માટે જ પ્રજા, અને જો કે કામગીરી પણ હોવી જોઈએ, કારણ કે ગ્રાસરૂટ લેવલ પર ભાજપના કાર્યકર્તા ભાજપનું સંગઠન કામ કરતું તમને દેખાશે. પણ એક વાત સર હંમેશાથી આવતી હોય છે એ છે સુરતમાં ભ્રષ્ટાચારની વાત બહુ આવે કે સુરતના કોર્પોરેટરો ભ્રષ્ટાચાર ખૂબ કરે છે, આ વાત સાચી છે ખરી? નહીં, સુરતના કોર્પોરેટરો ભ્રષ્ટાચાર કરે છે એ અમુક અંશે વાત સાચી પણ છે, અને એન્ટી કરપ્શનની રીડમાં એમાં સુરતના પત્રકાર સુરતના કોર્પોરેટર છે પકડાયા પણ છે, પણ એ ભ્રષ્ટાચારની સાથે સાથે જે વિકાસનું કામ સુરતમાં થયું છે એ ઘણું લોકોને પ્રેરે છે. સુરત રાજ્ય ગુજરાતના જે અન્ય શહેરો છે એની સરખામણીમાં જો સુરતને જોવામાં આવે તો સુરતની વિકાસ જે છે અત્યારે પણ સુરતને તમે સ્વચ્છતાની અંદર જુઓ તો લાસ્ટ ટાઈમ 2nd નંબર પર આવ્યું હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ તો એ પણ ઘણું સારું છે, રસ્તા સારા છે, બ્રિજીસ, ફ્લાયઓવર બ્રિજીસ, રિવર બ્રિજીસ, આ બધી જે વ્યવસ્થા છે સુરતમાં ઘણી સારી છે, અને આ વ્યવસ્થાઓ જે સારી છે એને કારણે સુરતમાં રહેવું દરેક લોકોને ગમે છે. હવે વાત રહી ભ્રષ્ટાચારની, તો ભ્રષ્ટાચાર એક એવું થઈ ગયું છે કે હવે ભ્રષ્ટાચાર એક શિષ્ટાચાર જેવું થઈ ગયું છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ કોઈ પણ સરકારી કચેરીમાં જો ભ્રષ્ટાચાર ન હોય એવું બનતું જ નથી. એટલે લોકોની જે જોવાની સ્થિતિ છે, લોકોની જે માનસિકતા છે એવી થઈ ગઈ છે કે ભ્રષ્ટાચાર થતો જ હશે ને થતો જ રહેવાનો છે, પણ સાથે સાથે વિકાસના કામો થાય છે કે નહીં, અમને શું મળે છે, અમારી શું સુવિધા અમને મળે છે, અમારા વિસ્તારમાં કયું નવું આવે છે, કયું પ્રોજેક્ટ આવે છે, એટલે લોકો એ જોઈને મત કરે છે. એટલે હવે ભ્રષ્ટાચારનો મુદ્દો લોકોને એટલો મતદારોને એટલો અપીલ નથી કરતો,
જે ભૂતકાળની ચૂંટણીઓમાં થતો હતો. બિલકુલ, એટલે જે વિકાસનો મુદ્દો છે તેને પણ જનતા ક્યાંક ને ક્યાંક જોતી હોય છે. પણ સુરતના જે સર્વાંગી વિકાસની વાત આવે તો સુરતના એ તમામ વોર્ડ સુધી વિકાસની આ વાત પહોંચી છે ખરી. આપની નજરે સુરતનો વિકાસ શું છે? સુરતમાં 25 વર્ષથી બીજેપીનું શાસન રહ્યું છે. ચોક્કસ મારા સાથી પત્રકાર મિત્રોએ કહ્યું એમ સુરતમાં ઘણો વિકાસ થયો છે. રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બન્યું છે. ઘણા એવા પ્રકલ્પો છે જે સુરતમાં જ હોય અને એને નામના કાઢી હોય. હમણાં પણ તાજેતરમાં જ મેટ્રો રેલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એટલે એ પણ કહે છે ભાજપ એ રીતે 2 વર્ષમાં પૂરું કરી દેવાના છે. વિકાસ થયો સાચી વાત છે, પણ જે છેવાડાના નવા વિસ્તારોનો સમાવેશ થયો ત્યાં પણ હજુ પાણીની સમસ્યા છે. ગટર લાઇનનું પણ પૂર્ણ કામ થયું નથી. આ ઉપરાંત શિક્ષણની જો વાત કરીએ તો સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સમિતિ દ્વારા શાળાનું સંચાલન કરવામાં આવે છે, તો ત્યાં પણ ઘણી 2-3 સ્કૂલોને તમે મોડેલ રૂપ છે ને બાદ કરવામાં આવે તો ત્યાં શિક્ષણનો પણ પ્રશ્ન છે. ઘણી શાળાઓ તમને વિલીનીકરણ કરવી પડી છે અને શિક્ષકોની ઘટ પણ છે શાળામાં, તો સાથે આરોગ્ય કેન્દ્રની પણ સુવિધા જેટલી જોઈએ એટલી નથી. એટલે જ ભાજપે એના મેનિફેસ્ટોમાં પણ કાલે કહેવું પડ્યું કે અમે 50,000 વસ્તીએ એક નવું આરોગ્ય કેન્દ્ર સ્થાપી છું. એટલે સંપૂર્ણપણે જો વિકાસની વાત કરવામાં આવે તો સર્વાંગી વિકાસ માટે ઘણું ખૂટે છે, ખાસ કરીને ટ્રાફિકના પ્રશ્નો છે. સુરત એક બ્રિજ સિટી તરીકે અત્યારે પ્રખ્યાત થઈ ગયું છે, છતાં પણ શહેરમાં તમે જાઓ તો ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યાઓ છે અને ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે પોલ્યુશનનો પણ મોટો, કે આટલા વાહનો છે એના કારણે પોલ્યુશન થાય છે, એટલે આ બધા પ્રશ્નો પણ છે. એટલે જે રીતનો વિકાસ થવો જોઈએ ત્યાં ક્યાંક ને ક્યાંક હજી અણઘડ આયોજન લાગી રહ્યું છે. રોડ રસ્તા સારા છે, બ્રિજિસ બની ગયા છે, પણ તેમ છતાંય જે શિક્ષણની સુવિધા હોવી જોઈએ, આરોગ્યની સુવિધા હોવી જોઈએ, લાગે છે કે કોરોના કાળ આ વખતે મગજમાં રાખશે લોકો. સુરત છે ને એક સિટી એવું છે કે જ્યાં આખા દેશમાંથી લોકો આવે છે, અહીંયા રહે છે. એટલે તમે દેશનું કોઈ રાજ્ય નહીં હોય જ્યાંથી અહીંયા નોકરી માટે આવતા હોય. કોરોનામાં એ લોકો જતા રહેલા લોકડાઉનમાં, ત્યારે બહુ એમણે ફેસ કર્યું, પછી પાછા આવ્યા છે. હવે કેટલાને નોકરી મળી છે, કેટલાને નોકરી નથી મળી, એ હજુ કોઈ ક્લિયર નથી. ના, પણ આરોગ્યની સુવિધાની જો વાત કરીએ, કારણ કે કોરોના એવી ચેલેન્જ સરકારી તંત્ર માટે પણ આવી ગઈ, સરકાર માટે પણ આવી ગઈ, કે આવા સમયે લોકોને એ ખબર પડી કે અહીંયા પ્રાથમિક સુવિધાઓ મળી રહે છે કે નહીં. સાચી વાત છે, પણ એક તમે જે વિકાસની વાત કરીએ ને તો એમાં હેલ્થ અને એજ્યુકેશન કે શિક્ષણ અને સ્વાસ્થ્યની વાત કરો, ઇશ્યુ એ છે કે સારી સ્કૂલ છે, બનાવી છે, હેલ્થ સેન્ટર પણ બનાવ્યું છે, પણ એની અંદર એક કોમન મેન જેને કહો કે તમે મિડલ ક્લાસ જે વોટર છે, એક્ટિવ વોટર છે, એ જવા તૈયાર નથી, કારણ કે એની ક્વોલિટી એવી નથી. તમે જે પ્રાથમિક શાળા છે કોર્પોરેશનની, એની અંદર કોઈ મિડલ ક્લાસના સ્ટુડન્ટ નહીં જાય, એ એમણે ખર્ચો કરવો પડે. સારી સ્કૂલ કહેવાય, કહેવાથી સારી સ્કૂલમાં, પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા માટે જવું પડે છે. એટલે જે તમે કહો કે બહુ સારો વિકાસ થયો છે, તો એ પ્રાઇવેટ સ્કૂલને છોડીને સરકારી સ્કૂલમાં મિડલ ક્લાસ જાય એને ડેવલપમેન્ટ કહેવાય, કે પ્રાઇમરી હેલ્થ સેન્ટરની અંદર મિડલ ક્લાસ જાય કે ભાઈ સારી સુવિધા છે, એણે પ્રાઇવેટ હોસ્પિટલમાં ના જવું પડે, એ લેવલનું ડેવલપમેન્ટ હવે જરૂર છે. બાકી ડેવલપમેન્ટ થયું છે, પણ એની અંદર ગુણવત્તાની અવકાશ છે. પણ તેની સાથે સાથે જો વાત કરીએ કે કયું એમ કે કોરોના કાળ એક એવો કાળ આવ્યો કે જેની અંદર સુરતમાં પણ ઘણા બધા કેસીસ વધવા લાગ્યા. મહાનગરપાલિકાની કામગીરી ત્યારે ચર્ચામાં આવે કે કોરોના કાળની અંદર લોકોના ઘર ઘર સુધી દવા પહોંચી કે નહીં, ટેસ્ટિંગની કામગીરી કઈ પ્રકારની થઈ, લોકોને મહાનગરપાલિકા પર એ સમયનો જે સંબંધ હતો લોકોનો એ કઈ પ્રકારનો રહ્યો હતો, અને લાગે છે કે એના આધારે વોટિંગ થશે. કોરોના કદાચ મુદ્દો રહે કે ન પણ રહે, શક્ય ઓછી શક્યતા છે કે અત્યારે એની ચર્ચા ઓછી થઈ ગઈ છે. આપણે બધા જ માસ્ક વગર વાત કરી શકીએ, ના પણ બેક માઇન્ડ ની અંદર એક હોય ને એ ચાલે, પણ જીના એક વસ્તુ તમારે સમજવી પડે. આંકડાની દ્રષ્ટિએ જ્યારે સરકાર પોતાની વાતો રજૂ કરતી હોય ત્યારે સુરતમાં રિકવરી રેટ અમદાવાદ કરતા વધારે હતો, એટલે અહીંયા જે સિસ્ટમ ગોઠવાયેલી હતી અથવા સુરતના તાપીના પાણીમાં જે કંઈ હતું, રિકવરી રેટની દ્રષ્ટિએ જ્યારે પર્સન્ટેજની વાત કરો તો સુરતમાં રિકવરી રેટ વધારે હતો. ઓક્યુપન્સીમાં અમદાવાદમાં જ્યારે એકદમ કેઓસ થયો હતો કે કોઈ પણ સિવિલમાં કે કોર્પોરેટ વીએસ હોસ્પિટલ કોર્પોરેશનની હોસ્પિટલમાં જગ્યા ન હતી ત્યારે અહીંયા મળતી હતી, પ્રાઇવેટમાં હતી. એક સમય એક એવો આખો સ્ટેજ આવ્યો જ્યારે આખી સુરતમાં જગ્યા નહોતી મળતી, તો ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટની સાથે મેનેજ થયું. અમદાવાદની સરખામણી જ્યારે સુરતની સાથે
કેવો અમદાવાદમાં વધારે હતો સુરતમાં ઓછો હતો એ વાસ્તવિકતા છે એ સ્વીકારી પણ જ્યારે વોટર જતો હોય છે વોટ આપવા માટે ત્યારે એને યાદ આવે છે ખરું કે આ ટાઈમે મારો કોર્પોરેટ મારી બાજુમાં ઉભો નતો રહ્યો અથવા તો મારી કામગીરી નથી થઈ મને હોસ્પિટલ સુધી પહોંચવાની સુવિધા નથી મળી મને દવા નથી મળી એ સામાન્ય નથી જેને ભોગવ્યું છે અંગત રીતે એના માટે એ ચોક્કસ મુદ્દો છે અને જેણે જેણે ભોગવ્યું છે એ પોતાને મગજમાં રાખીને જ મત કરશે એ વાસ્તવિકતા છે અને જ્યાં ક્યાંક કામગીરી તમે બંદેવની રીતે દ્રષ્ટિઓ પોલિટિકલ લોકો શરૂઆતના તબક્કે ખૂબ અંડરગ્રાઉન્ડ હતા મેદાનમાં ક્યાંય ન હતા માત્ર ને માત્ર સરકારી અધિકારીઓ કર્મચારીઓ બહાર હતા અથવા કેટલાક સોશિયલ વર્કર કેટલીક સંસ્થાઓ બહાર કામ કરતી હતી પોલિટિકલ લોકોની હાજરી 100% શરૂઆતના તબક્કામાં ક્યાંય દેખાતી નથી લોકડાઉનના શરૂઆતના તબક્કામાં કે જ્યારે લોકોને હેલ્થના પ્રશ્ન હતો ત્યારે પણ એ સંખ્યા ઓછી હતી અને એ જો મતદાર યાદ રાખશે તો 100% એની એ આધારે જ મતદાન કરશે તો વીજળી પાણી રોડ રસ્તા આ પ્રાથમિક સુવિધાઓ આરોગ્યની સુવિધા કઈ પ્રકારની મળે શિક્ષણની સુવિધા કઈ પ્રકારની મળે છે મહાનગરપાલિકાએમાં કઈ પ્રકારની કામગીરી કરી ચૂક્યું છે પાણીની સુવિધા સુરતની અંદર મળી રહે છે ખરી તમામ વોર્ડની અંદર પાણી પહોંચે છે કે હજી પણ માત્ર વાતો થાય છે કાગળ પર જ સુરત મહાનગરપાલિકાનું અગાઉ 2006માં હદ વિસ્તરણ થયું હતું ત્યારે 8 નગરપાલિકા અને 27 ગામડાનો સમાવેશ થયો હતો એ બહુ મોટો વિસ્તાર હતો એટલે 2006થી શરૂ કરીને અત્યાર સુધીમાં એ વિસ્તારોમાં પાણીના નેટવર્ક ગટરના નેટવર્ક નાખવામાં સમય ગયો છે અત્યારે પાછું 2020માં જ્યારે હદ વિસ્તરણ હતું ત્યારે પણ 27 ગામડા અને 2 નગરપાલિકાનો સમાવેશ થયો એટલે હવે જે નવા વિસ્તારો કે નવા ગામડામાં આવ્યા છે એની અંદર પાણી અને ગટરના નેટવર્ક નાખવામાં સમસ્યા ઊભી થઈ રહી છે આ નેટવર્કો નાખવા માટે ઘણા બધા પૈસાની જરૂર પડશે કરોડો રૂપિયાની જ્યારે 2006માં નવા ગામડા અને નગરપાલિકા આવી ત્યારે કેન્દ્ર સરકારની એક યોજના હતી જે NRUM એ યોજનાની અંદર ઘણું બધું ફંડ મહાનગરપાલિકાને મળ્યું અને એ ફંડના આધારે આ બધા વિસ્તારોમાં પાણી અને ગટરના અને બધાના નેટવર્કો નાખી શકાય પણ હવે જે સમસ્યા છે એ મહાનગરપાલિકા માટે સૌથી મોટો પડકાર એ છે કે જે નવા વિસ્તાર આવે એ નવા વિસ્તારોમાં નેટવર્ક નાખવા માટેનું ફંડ ક્યાંથી લાવવું અત્યારે પણ સુરત મહાનગરપાલિકાની નાણાકીય સ્થિતિ એટલી બધી સારી નથી જેટલી ભૂતકાળમાં સારી હતી એટલે આ સૌથી મોટો પડકાર છે એટલે એને કારણે આ નવા વિસ્તારોમાં સુવિધાઓ મળતા વાર લાગશે રહી વાત જૂના વિસ્તારો તો જૂના વિસ્તારોમાં હું માનું છું ત્યાં સુધી 90-95% વિસ્તારો એવા છે કે જેની અંદર પાણી ગટરની બધી વ્યવસ્થાઓ છે હા 5-7% એવા વિસ્તારો છે કે જેમાં વ્યવસ્થા નહીં પણ હોય અને એની ફરિયાદો વારંવાર થતી હોય છે અને એની ફરિયાદોને આધારે એનો પણ અસર આ વખતે વોટિંગમાં થોડી પડશે કે જે વિસ્તારમાં જે લોકોએ તકલીફો ભોગવી છે એ ચોક્કસપણે એનો ભાજપના 25 વર્ષના શાસનમાં જે વિકાસ થયો છે ભાજપ એને મુદ્દો બનાવશે કે ભાઈ અમે આ કર્યું આ કર્યું આ કર્યું કોંગ્રેસ 25 વર્ષના શાસનમાં નથી એટલે એવો મુદ્દો બનાવશે કે ભાઈ આ આ વસ્તુ થયું જોઈએ આ નથી થઈ રહી વાત આમ આદમી પાર્ટી તો આમ આદમી પાર્ટી માટે તો એક જ એવું છે કે એણે દિલ્હીમાં શું કર્યું એ અહીંયા કરવા માંગે છે એટલે એના તમે પ્રચાર સાહિત્ય પ્રચાર સામગ્રી કે પ્રચારની પદ્ધતિ જોતા હોય તો એવું જ કહે છે કે ભાઈ અમે દિલ્હીમાં આ કર્યું અહીંયા આ કરીએ છીએ દિલ્હીમાં ફ્રી આપ્યો અહીંયા આપવા માંગીએ છીએ દરેકના પ્રચારના અલગ અલગ મુદ્દાઓ છે અને મતદાર આમ આદમી પાર્ટી માટે એક જ ભાથું છે કે જે એણે દિલ્હીમાં કર્યું છે ભાજપ માટે અહીંયાનું ભાથું છે કે એણે સુરતમાં કર્યું ગુજરાતમાં કર્યું કોંગ્રેસ માટે એ ભાથું છે કે એણે ભૂતકાળમાં કરેલી કામગીરીઓ આ રીતે અલગ અલગ ગયા વખતે કોંગ્રેસ ને ખૂબ મોટો ફાયદો થયો પાટીદાર આંદોલનને કારણે આ વખતે પાટીદારો આમ આદમી પાર્ટી સાથે જોવા મળી રહ્યા છે આ ફાયદો આમ આદમી થશે કે કોંગ્રેસને થશે આપનું એનાલિસિસ શું કહે છે આમ આદમી પાર્ટી આ વખતે ત્રીજા પરિબળ સાથે મેદાનમાં છે અને એનો જે પણ અત્યારે પણ સૌથી વધુ પ્રચાર કે જે પણ એનું નેટવર્ક જોવા મળે છે પાટીદાર વિસ્તારોમાં છે રહી વાત પાટીદાર પાસ એની સાથે છે એનો ફાયદો આમ આદમી પાર્ટીને મળે કે કોંગ્રેસને પણ હું એવું માનું છું કે એની અંદર કદાચ આમ આદમી પાર્ટી બેધારી તલવાર જેવું પણ કામ કરી શકે કારણ કે એ જે પાટીદારોને લઈને ચાલે છે પાટીદાર નો ડાઉટ કે ગયા વખતે એ કોંગ્રેસની સાથે ગયા હતા આ વખતે એવું બની શકે કે આમ આદમી પાર્ટી જે મુદ્દા લઈને આવી છે ખાસ કરીને એ શિક્ષણની વાતો કરે છે જે દિલ્હી મોડેલ એણે બનાવ્યું છે આરોગ્યની વાતો કરે છે કોરોના કાળમાં એક વસ્તુ આપણે જોયું છે કે ફી માટે પણ લોકોમાં ઘણો અસંતોષ હતો ખાનગી શાળાઓમાં જે ફીના ધોરણ છે જે પણ એની સામે આંદોલન પણ થયા હતા સુરત શહેરમાં પણ થયા હતા તો એ મુદ્દાઓ આમ આદમી પાર્ટીના પ્રજાને આકર્ષી રહ્યા છે હવે ભાજપના વોટ જો કેપ્ચર કરે હું માનું પણ ફાયદો થઈ શકે છે અને
ને કોંગ્રેસ ના પણ ગઈ વખત નું છે પાસ નું જે હતો અને પાસ ની વાત માની ને લોકો જો આમ આદમી તરફ ધળે તો નો ડાઉટ એ કોંગ્રેસ ને નુકસાન કરી શકે એમ છે. એટલે અત્યારે બે બાજુ ની આમ આદમી પાર્ટી બંને તરફ નુકસાન પહોંચાડી શકે એવી શક્યતા છે. મને કહો કે સુરત માં એવા કયા વોર્ડ છે કે જ્યાં હજી સુધી વિકાસ નથી થયો અને હજી ગંદકી ના ઢેર દેખાઈ રહ્યા છે? કારણ કે સુરત આમ તો બહાર નીકળો એટલે જે રીતે નંબર મળ્યો છે સુરત ને સ્વચ્છતામાં, એ રીતે સુરત સ્વચ્છ તો દેખાય છે, પણ ક્યાંક તો એવી જગ્યા હશે કે બીજું પાસું હશે કે જ્યાં સુરત ની બદસૂરતી પણ દેખાતી હોય. જોઈએ તો ખાસ કરીને લિંબાયત એટલે 28, 29, 30 નંબર ના અને નવા જે વિસ્તાર આવ્યા છે એ વિસ્તાર જે એમ લાગે કે વિકાસથી દૂર છે, ત્યાં પણ આપણને ગંદકી જોવા મળે છે. સામાન્ય વરસાદ આવે 2 ઇંચ વરસાદ તો ત્યાં પણ પાણી ભરાઈ જાય છે. ખાસ કરીને ખાડીઓની સમસ્યા છે, ઉપરવાસમાં વરસાદ આવે તો ખાડી છલકાય છે અને ખાડીના પૂર આવી જાય છે. એ લિંબાયત ઉધના ભાટ વિસ્તારની અંદર હજુ પણ એવું લાગે કે કઈ આ વિકાસ પહોંચ્યો નથી અને કોર્પોરેશન એ માટેનું કોઈ યોગ્ય પ્લાનિંગ પણ બનાવી શકે નહીં. આપનું શું અનુમાન લાગે છે કે સીટો આવશે આ વખતે? અનુમાન હું માનું ત્યાં સુધી ભાજપ તો 120 મિશન લઈને ચાલી રહી છે, પણ 100-105 જેટલી સીટ ભાજપની કદાચ આવી શકે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સ્થિતિ? આમ આદમી પાર્ટી માટે વોર્ડ નંબર 3 એવો એક વિસ્તાર છે કે જ્યાં કોંગ્રેસના 3 ઉમેદવારો તો છે જ નહીં પિક્ચરમાં, જેને ફોર્મ એકે ભર્યું નથી અને બેના ફોર્મ પાછા ખેંચાઈ ગયા છે. એટલે ત્યાં એક જ ઉમેદવાર, ત્યાં લડાઈ આમ આદમી પાર્ટી અને ભાજપની છે, એટલે ત્યાં કદાચ ખાતું ખોલાવે અને બેઠકો મેળવી શકે. બિલકુલ, તો ક્યાંક આમ આદમી પાર્ટી થોડું ખાતું ખોલાવે એવું લાગી રહ્યું છે, આપનું એનાલિસિસ શું કહે છે? જનરલી મહાનગરપાલિકાની ચૂંટણીને સંદર્ભ હોય છે ત્યાં સુધી બહુ લોકલ મુદ્દાઓ ચર્ચાતા હોય છે અને બહુ મતદારોનું મન કરવું ઘણું મુશ્કેલ હોય છે. જેમ નરેશભાઈ કહ્યું કે આમ આદમી પાર્ટી બેધારી તલવાર જેવું કામ કરશે, ક્યાંક એ કોંગ્રેસના મત કાપશે અને ક્યાંક ભાજપના મત કાપશે. એટલે આ સિચ્યુએશનમાં સીટનું પ્રિડિક્શન કરવું ઘણું અઘરું છે, કારણ કે ઘણા અસંતુષ્ટો છે જે આપમાંથી ઉભા રહ્યા છે, જે માજી કોર્પોરેટરો હતા કેવા લોકો, એટલે અઘરું છે. છતાં પણ એવું માની શકાય કે આપ માટે 2-3 સીટ સેટ મળી શકે અને કોંગ્રેસને પણ 15-17 સીટ મળી અને બાકીની ભાજપને મળી શકે. એટલે ક્યાંક આમ આદમી પાર્ટી ખાતું ખોલાવે એવું તો લાગે છે ખરું? શક્યતા તો દેખાય છે કે સુરતમાંથી આમ આદમી પાર્ટીનું ખાતું ખુલશે, પણ બીજી તરફ એવું લાગે છે કે શું કોંગ્રેસ ગયા વખતે 36 હતા, આ વખતે 2 આંકડામાં પહોંચશે ખરી? મને તો એ પ્રશ્ન છે, 10 સુધી પણ પહોંચશે કે કેમ? જે રીતે કોંગ્રેસનું આયોજન છે, જે રીતે પોતાના ઉમેદવારોને છોડી દીધા છે, પોતાની રીતે નેતાગીરી ક્યાંય દેખાતી નથી, કોઈ જાહેરસભા, 2 હાર્દિકની જાહેરસભાથી ઇલેક્શનો જીતાતા નથી. એટલે એના કારણ, એના ઉપર કોંગ્રેસ એવું ઈચ્છે છે કે પોતે જીતી જાય. આજની તારીખે આપણે 2 દિવસ છેલ્લા, 1 જ દિવસ, આજના પછી 1 જ દિવસ બાકી છે જ્યારે પ્રચારનો, ત્યારે કઈ રીતે ઇલેક્શન જીતી શકાય એનું કોઈ પ્લાનિંગ છે નહીં. એટલે 2 આંકડામાં બી પહોંચે તો એ મતદારોનું દંડવત નમસ્કાર કરવા જોઈએ કોંગ્રેસના નેતાઓએ, સુરતના, તો જ એમને આપી છે આટલા બધા ત્રાસીને ભાજપથી આમને આપ્યા છે. બાકી કોંગ્રેસ પોતે જીતી શકે એવી કોઈ તૈયારી ક્યાંય દેખાતી નથી. પોતાના જે માણસો છે એટલા પૂરતી, એ વોર્ડ પૂરતી મહેનતો છે, સાખા શહેરમાં કોંગ્રેસની હાજરી વર્તાતી નથી. તો પણ અનુમાન શું હોય એક્ઝેક્ટ, આમ થોડો કોઈ ફિગર તમને એવું લાગે છે? 100 થી વધે છે ભાજપે નક્કી છે, અને કોંગ્રેસ 10 સુધી પહોંચે અને આમ આદમી પાર્ટી ખાતું ખોલાવે કે ભાજપ 100 થી 110 સુધી પણ જઈ શકે, 120 ન થાય, તો એની વચ્ચે, બાકીના 10ની વચ્ચે આપ અને કોંગ્રેસ આવી શકે. સીઆર પાટીલનું શહેર છે એટલે તો ભાજપ માટે તો શામદામ દંડભેદ જેવી નીતિ હોય, પણ તેમ છતાંય લાગે છે કે ભાજપ મજબૂત બનશે, પણ તેની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સ્થિતિ, એનાલિસિસ? ભાજપ મજબૂત છે, પણ એક ભાજપે જે નિયમ લાવ્યો ને 3, કે ભાઈ 60 યર્સ વાળાને નહીં, પછી 3 વાર જીતી હોય એમને પણ ટિકિટ નહીં, સંબંધીઓને ટિકિટ નહીં. એટલે એક એવું છે કે ઇન્ટરનલ કોઈને કોઈ અસર તો પડશે જ, કારણ કે અસંતોષની જે આગ હશે તે એમને જ દઝાડશે. હા, એ હવે જે અસંતોષ જેટલો બી 5%, 10%, 15% એ આમ આદમી પાર્ટીને ફાયદો કરાવી શકે, કોંગ્રેસને કારણ કે લીડરશિપ જ નથી, કોઈ એવું લાગતું જ નથી કે એ લોકો લડવા માંગે છે. એટલે ફાયદો સીધો આમ આદમી થાય. બીજું કે કોંગ્રેસના જે કોર વોટર છે એ કદાચ ડાયવર્ટ નથી થતા. તમે જુઓ કે વર્ષોથી ભલે બીજેપી જીતે જ છે, પણ એનો જે વોટ શેર છે એ એટલો બધો ડિફરન્સ નથી આવતો, એટલે એને એટલા તો મળશે જ. એમ અનુમાન શું લગાવો છો તમે? અનુમાન એ જ કે 100ની આસપાસ બીજેપી આવી શકે અને આમ આદમી પાર્ટી ના પણ ખાતું ખોલે એ વાત છે કોંગ્રેસ. એટલે તમે બાકીની જે 20 છે એમાંથી બંને
થોડી થોડી જેને જે મળે શેર કરવી પડશે. ભાજપની સ્થિતિ તો મજબૂત માનવામાં આવી રહી છે, પણ તેની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિપક્ષની વચ્ચે ફાઇટ છે. મેં પહેલા કહ્યું એમ કે આમ આદમી પાર્ટી ખાતું ખોલાવે છે તો એ કોંગ્રેસ માટે વધારે નુકસાનકારક હશે, પણ લોકશાહીના દેશની અંદર આપણે ઈચ્છીએ કે મજબૂત વિપક્ષ હોય અને તેની સાથે જનતા લોકશાહીમાં એ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખે, વિકાસના એ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખે, એ જરૂરી છે. મહાનગરપાલિકાના મતયુદ્ધ સુરતથી પત્રકારોની પંચાયતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.